મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતની બધી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તેનું ન્યાયિક ક્ષેત્ર એ પણ ફોટા સાથે જોઈશું તો આ લેટેસ્ટ અપડેટ છે બે હજાર એકવીસનું અત્યારે વર્તમાનમાં કયા રાજ્યમાં અથવા તો કઈ હાઈકોર્ટમાં કોણ મુખ્ય ન્યાયાધીશ છે તે આપણે જોઈશું લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે જેમાં તમને આ વિડીયોની અંદરથી જ પ્રશ્નો પૂછવામાં આવશે તો પૂરો વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ ક્યાંથી મળશે તે પણ આપણે ટેસ્ટ દરમિયાન હું તમને બતાવી દઈશ જોઈએ જીકેવીત એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્રથમ આપણે થોડી માહિતી લઈ લઈએ હાઈકોર્ટ વિશે તો ભારતના બંધારણની કલમ બસો ચૌદ જણાવે છે કે દરેક રાજ્યમાં હાઈકોર્ટ રહેશે કઈ કલમ જણાવે છે બસો ચૌદ બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ અદાલત હોઈ શકે છે તો એવું પ્રાવધાન પણ કરવામાં આવેલું છે બસો ચૌદમાં કે બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ અદાલત હોઈ શકે છે એ પણ આપણે આગળ આવશે એ રીતે જોતા જઈશું હાલમાં ભારતમાં કુલ પચીસ હાઈકોર્ટ છે કેટલી છે પચીસ દેશની પચીસમી હાઈકોર્ટની સ્થાપના અમરાવતી આંધ્રપ્રદેશમાં થઈ છે તો આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે તો અમરાવતીમાં જે હાઈકોર્ટ બની તે પચીસમી છે તો એ પણ યાદ રાખજો પચીસમી હાઈકોર્ટ ક્યાં બની અમરાવતીમાં કુલ કેટલી હાઈકોર્ટો છે તો પચીસ છે તો પચીસે પચીસના મુખ્ય ન્યાયાધીશ વર્તમાનમાં કોણ છે તે આપણે જોઈએ આ હાઈકોર્ટનો અધિકાર ક્ષેત્ર રાજ્ય અથવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો જૂથ છે તો એક રાજ્ય પણ હોઈ શકે બે રાજ્ય બે રાજ્યથી વધારે રાજ્ય પણ હોઈ શકે અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પણ હોઈ શકે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહ લઈને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે પરંતુ કોની સલાહ લે છે તો ભારતના એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જે રાજ્યમાં હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિમણૂક કરવાની છે ત્યાંના રાજ્યપાલની સલાહ લઈને તે નિમણૂક કરે છે પ્રથમ આપણે જોઈએ ઇલાહાબાદના વર્તમાન ન્યાયાધીશ કોણ છે તો ઇલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ છે સંજય યાદવ આપ ફોટોમાં જોઈ શકો છો આ છે સંજય યાદવ ઇલાહાબાદ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ હમણાં જ તેમની નિમણૂક કરવામાં આવેલી છે તો યાદ રાખજો અધિકાર ક્ષેત્ર છે ઉત્તર પ્રદેશ ઇલાહબાદ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર છે ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ ના વર્તમાન ન્યાયાધીશ છે અરૂપકુમાર ગોસ્વામી આ છે અરૂપ ગોસ્વામી અધિકાર ક્ષેત્ર છે આંધ્રપ્રદેશ રાજ્ય બોમ્બે હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે દીપાંકર દત્તા આમની પણ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે આ છે દીપાંકર દત્તા હવે જોઈએ બોમ્બે હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર તો તેમાં ગોવા મહારાષ્ટ્ર દીવ દમણ દાદરા અને નગર હવેલી તો બે રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આ ત્રણેયનો સમાવેશ થાય છે બોમ્બે હાઈકોર્ટમાં તો આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા પૂછાઈ શકે જેમ કે તેવું પૂછવામાં આવે કે ગોવાનું છે તે ગોવા કઈ હાઈકોર્ટના અંડરમાં આવે છે તો બોમ્બે હાઈકોર્ટ અથવા દીવ દમણ દાદરા નગર હવેલી કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો બોમ્બે હાઈકોર્ટ અથવા એવું પૂછવામાં આવે કે મહારાષ્ટ્ર છે તે કયા અધિકાર કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે અને પ્રથમ ઓપ્શનમાં આપેલું હોય મહારાષ્ટ્ર હાઈકોર્ટ મુંબઈ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ તો યાદ રાખવાનું નામ છે તે બોમ્બે હાઈકોર્ટ છે મહારાષ્ટ્ર હાઈકોર્ટ નથી એ પણ યાદ રાખવું આગળ જોઈએ કલકત્તા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે રાજેશ બિંદલ આ છે રાજેશ બિંદલ આમની પણ હમણાં જ નિમણૂક થયેલી છે કલકત્તા હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર છે પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તો અંદમાન નિકોબાર અને પશ્ચિમ બંગાળ બંને કોલકત્તા હાઈકોર્ટની અંદર આવે છે છત્તીસગઢ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે પ્રશાંત કુમાર મિશ્રા ફોટોમાં જોઈ શકો છો આ છે પ્રશાંત કુમાર મિશ્રા આમની પણ હમણાં જ નિમણૂંક થયેલી છે અને છત્તીસગઢ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર છે છત્તીસગઢ રાજ્ય દિલ્હી હાઈકોર્ટ વર્તમાન ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ આ છે ધીરુભાઈ એન પટેલ અધિકાર ક્ષેત્ર છે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે દિલ્હી ગુવાહાટી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે સુધાંશુ ધુલિયા આ છે સુધાંશુ ધુલિયા અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ગુવાહાટી જે હાઈકોર્ટ છે તેનું અધિકાર ક્ષેત્ર અરુણાચલ પ્રદેશ અસમ મિઝોરમ અને નાગાલેન્ડ ચાર રાજ્યો માટે એક જ હાઈકોર્ટ આપવામાં આવેલી છે જેનું નામ છે ગોવાહાટી હાઈકોર્ટ તો ખાસ યાદ રાખવા ચારમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે નાગાલેન્ડ હાઈ નાગાલેન્ડ છે તે કઈ હાઈકોર્ટના અંડરમાં આવે છે અથવા તો અધિકાર ક્ષેત્રમાં આવે છે તો ગુવાહાટી એ રીતે ચારેયમાં પ્રશ્નો પૂછાઈ શકે છે અને હાઈકોર્ટનું નામ ખાસ યાદ રાખજો ગુવાહાટી હાઈકોર્ટ નામ છે આગળ જોઈએ ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે આપ સૌને ખ્યાલ હશે વિક્રમનાથ ફોટોમાં જોઈ શકો છો આ છે વિક્રમનાથ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અધિકાર ક્ષેત્ર છે ગુજરાત રાજ્ય તો ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે જેને પણ ખ્યાલ હોય કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપશે કેમ કે આપણે ગુજરાતના છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે એલ નારાયણ સ્વામી આ છે એલ નારાયણ સ્વામી અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ રાજ્ય તે તેનું હિમા અધિકાર ક્ષેત્ર છે જમ્મુ એન્ડ કાશ્મીર હાઈકોર્ટ એનું નામ છે ન્યાયાધીશ છે પંકજ મિત્તલ આ છે વર્તમાન ન્યાયાધીશ પંકજ મિત્તલ અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પહેલાં જમ્મુ કાશ્મીર રાજ્ય હતું જેમાં લદ્દાખનો પણ સમાવેશ થઈ જતો હતો પરંતુ અત્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તો બંને કેન્દ્ર શાસિત પ્રદેશનો જે અધિકાર છે અધિકાર ક્ષેત્ર તે જમ્મુ એન્ડ કાશ્મીર હાઈકોર્ટની અંદરમાં આવે છે ઝારખંડ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે રંજન આ છે રંજન અને અધિકાર ક્ષેત્ર છે ઝારખંડ રાજ્ય કર્ણાટક હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે અભય શ્રીનિવાસ ઓકા આ છે અભય શ્રીનિવાસ ઓકા અધિકાર ક્ષેત્ર છે કર્ણાટક રાજ્ય કેરળ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે એસ મણિકુમાર આ છે એસ મણિકુમાર કેરલ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ અધિકાર ક્ષેત્ર છે એક રાજ્ય કેરળ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ તો લક્ષદ્વીપનું અધિકાર ક્ષેત્ર છે તે કેરળ હાઈકોર્ટની અંદરમાં આવે છે મધ્યપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે મોહમ્મદ રફિક આ છે મોહમ્મદ રફિક મધ્યપ્રદેશ હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર છે મધ્યપ્રદેશ રાજ્ય મેઘાલય હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે વિશ્વનાથ સોમંદર આપ ફોટોમાં જોઈ શકો છો આ છે વિશ્વનાથ સોમંદર અધિકાર ક્ષેત્ર મેઘાલય રાજ્ય છે મદ્રાસ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે સંજીવ બેનરજી આ છે સંજીવ બેનરજી મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ અધિકાર ક્ષેત્ર પુડુચેરી અને તમિલનાડુ બંને છે મદ્રાસ હાઈકોર્ટનું નામ છે યાદ રાખજો મદ્રાસ હાઈકોર્ટ તમિલનાડુ અને પુડુચેરી બંને તેના અંડરમાં આવે છે મણિપુર હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે પીવી સંજયકુમાર આ છે પીવી સંજયકુમાર હમણાં જ આમની પણ નિમણૂક કરવામાં આવેલી છે મણિપુર હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ અધિકાર ક્ષેત્ર છે મણિપુર ઓડિશા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે એસ મુરલીધર આ છે એસ મુરલીધર અધિકાર ક્ષેત્ર છે ઓડિશા રાજ્ય પટના હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે સંજય કરોલ આ છે સંજય કરોલ પટના હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ અને પટના હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર છે બિહાર રાજ્ય જો બિહાર હાઈકોર્ટ નથી ત્યાં શું નામ છે પટના હાઈકોર્ટ યાદ રાખવું અને અધિકાર ક્ષેત્ર આખું બિહાર રાજ્ય છે તો હાઈકોર્ટના નામ પણ ખાસ યાદ રાખતા જોવા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ જો આખું નામ છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ વર્તમાન ન્યાયાધીશ છે રવિશંકર ઝા આ છે રવિશંકર ઝા વર્તમાન ન્યાયાધીશ હવે જોઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું અધિકાર ક્ષેત્ર કેટલું છે તો પંજાબ હરિયાણા અને ચંડીગઢ આ ત્રણ વસ્તુ એટલે કે બે રાજ્ય અને એક પ્રદેશ ત્રણેય પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અંડરમાં આવે છે અને આ ત્રણે ત્રણની રાજધાની એક જ છે ચંડીગઢ એ તો આપને ખ્યાલ હશે આગળ જોઈએ રાજસ્થાન હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે ઇન્દ્રજીત મહંતી આ છે ઇન્દ્રજીત મહંતી રાજસ્થાન હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો રાજસ્થાન રાજ્ય તેમનું અધિકાર ક્ષેત્ર છે સિક્કિમ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે જીતેન્દ્ર કુમાર મહેશ્વરી આપ ફોટોમાં જોઈ શકો છો જીતેન્દ્ર કુમાર મહેશ્વરી છે અધિકાર ક્ષેત્ર સિક્કિમ રાજ્ય છે તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે હિમા કોહલી એકમાત્ર મહિલા પચીસ હાઈકોર્ટ છે આપણી તેમાંથી એકમાત્ર મહિલા છે તો ખાસ યાદ રાખવું તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે હિમા કોહલી આપ ફોટોમાં જોઈ શકો છો આ છે હિમા કોહલી નામ યાદ રાખી લેજો અને તેલંગાણા હાઈકોર્ટ યાદ રાખજો અધિકાર ક્ષેત્ર છે તેલંગાણા રાજ્ય ત્રિપુરા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે અકિલ કુરેશી આ છે અકિલ કુરેશી અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ત્રિપુરા રાજ્ય તેનું અધિકાર ક્ષેત્ર છે ઉત્તરાખંડ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ આ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્ય તેમનું અધિકાર ક્ષેત્ર છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે એ સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો ત્યાં જોડાઈ જશો તો ત્યાં આપને ડેઇલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર અને મોસ્ટ એમપી પીડીએફ મળતી રહેશે એ સિવાય નીચે નંબર આપેલા છે તે નંબર ઉપર જીકે લખી વોટ્સએપ કરી દો હું તમને લિંક મોકલી આપીશ એ રીતે પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો વાત કરીએ ટેસ્ટની ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે બીજું તેલંગાણા હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે મેં તમને વાત કરી હતી એકમાત્ર મહિલા છે આપને યાદ હોવું જોઈએ કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપજો ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે આ તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ કેમ કે ઘણી વખત પૂછાઈ શકે છે રાજસ્થાન હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ કોણ છે તો ચારે ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો